સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. મિત્રો, મોબાઈલ એક એવી શોધ છે કે જેનાથી મનુષ્યના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો છે. પણ મિત્રો, આ જ મોબાઈલ એક એવી ખરાબ શોધ છે કે જેના લીધે આવનારી પેઢીઓ બરબાદ થઈ જશે. આમ તો મોબાઈલથી એવા ઘણા કામ થઈ શકે છે કે જેનાથી આ દુનિયા અને આ સમાજને બચાવી શકાય. પણ મિત્રો, મા બાપ પોતાના બાળકોને સમય નથી આપી શકતા, એટલે એમના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. આજના આધુનિક યુગમાં બાળકોને મોબાઈલ ના આપવો જોઈએ. એ પુખ્ત વયના થાય ત્યારે જ એમને મોબાઈલ આપવો જોઈએ. મોબાઈલ ફોનની બાળકની આંખ ઉપર કેવી અસર થાય છે એનો જ એક આંખ ઉગાડતો અમદાવાદનો કિસ્સો. આ કિસ્સો પૂરેપૂરો સાંભળો અને તમને પણ લાગી આવે ને તો આ કિસ્સાને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમદાવાદના એક બાલ મંદિરમાં સિનિયર કેજીમાં ભણતો એક 5-1 વર્ષનો છોકરો સતત મોબાઈલમાં બિઝી રહેતો. તે પોતાના જોડેથી ફોનને 1 મિનિટ પણ દૂર નહોતો કરતો. રોજ જુદી જુદી ગેમો રમ્યા કરે અને ઘરે પણ એ જ હાલત હતી. એક દિવસ અચાનક એની આંખની બંને કીકીઓ નાકની બાજુએ આવી ગઈ, એટલે કહી શકાય કે છોકરો અડધો આંધળો થઈ ગયો. તેની જોવાની દ્રષ્ટિ, તેનું વિઝન એકદમ સીમિત થઈ ગયું. એટલે પછી એના માવતરે આંખના ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. ત્યારે ડોક્ટરે એવું કીધું કે આ સતત મોબાઈલ વાપરે છે એની આ સાઈડ ઇફેક્ટ છે, એના લીધે આની કીકી પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આનું ઓપરેશન શક્ય છે, પણ આ છોકરો 18 વર્ષનો થશે ત્યારે જ આ ઓપરેશન કરી શકાશે. ત્યાં સુધી આ બાળકને આ રીતે જ અડધું આંધળું થઈને જીવવું પડશે. અને માની ના શકાય તેવી વાત તો હવે આવે છે, એ બાળકના માતા પિતા બંને ડોક્ટર છે. તમે જ વિચાર કરો કે જેના માતા પિતા ડોક્ટર છે, એ 5 વર્ષના બાળકનું આ રીતે અડધું આંધળું થઈ જવું એ કેવું કહેવાય. માટે આ સમાજ માટે એક આંખ ઉગાડતો કિસ્સો છે મિત્રો. અને માતા પિતા ડોક્ટર હોવાથી પોતાના હોસ્પિટલમાં વ્યસ્ત રહેતા અને પોતાના બાળકને બિલકુલ સમય નહોતા આપતા. એના જ લીધે બાળક પોતાની એકલતાને દૂર કરવા માટે સતત મોબાઈલ લઈને એના અંદર ગેમ રમ્યા કરતો, અને એનું જ આ પરિણામ આવ્યું. મિત્રો, આ કિસ્સામાં બાળકનો વાંક ઓછો છે અને મોબાઈલ તો બિલકુલ નિર્દોષ છે. આ ઘટનામાં સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો એ બાળકના માતા પિતા છે. તેમને પોતાના બાળકની ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર હતી. જો કે એ ડોક્ટર માતા પિતા એકલા જેવા છે એવું નહીં, દરેક ઘરે આવી જ પરિસ્થિતિ છે. બધા પછી એમ કહે છે કે બાળકો તો મોબાઈલ પર ચોટેલા રહે છે, કોઈનું સાંભળતા જ નથી. પણ મિત્રો, બાળકો ના માને તોય તેમના આરોગ્યના હિતમાં માતા પિતાએ બાળકોને પ્રેમથી, શાંતિથી અને ધીરજતાથી સમજાવવા જોઈએ. અને જો ના માને તો થોડા કડક થઈને પણ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા જોઈએ. કારણ કે બાળક છે, એની વિચાર શક્તિ સીમિત છે, પણ માવતર તો પૂરેપૂરું વિચારીને ભવિષ્ય જોઈ શકે છે. જો આજે મોબાઈલ ફોનની અવળી અસર એની આંખો પર પડશે તો એ બાળક આગળની દુનિયા, આગળનું ભવિષ્ય કેવી રીતે જોઈ શકશે? મિત્રો, આ કામ અઘરું તો છે પણ અશક્ય નથી. માટે મિત્રો, દરેકને વિનંતી છે કે પોતાનો દીકરો હોય, દીકરી હોય, ભત્રીજો હોય, ભત્રીજી હોય, ભાણી હોય કે અન્ય કોઈ પણ કુટુંબી સગાવાલામાં કે મિત્રોના નાના નાના બાળકો હોય, જો તમારી ધ્યાનમાં આવે તો એમને પણ આ કિસ્સો સંભળાવજો. અને દરેકને એટલી જ અપીલ છે કે આપણે એક સશક્ત સમાજનું નિર્માણ કરીએ. અને જો આપ પણ બાળકોના આરોગ્યના હિતમાં માનવાવાળા હોય તો પ્લીઝ આ વિડીયોને ખૂબ શેર કરો, અને આવા જ વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળશે તમને સૌથી પહેલા. જય હિન્દ, જય શ્રીરામ.